गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 4 आसपास पर्यावरण ने स्वादे पोथी में पाठ 7 रीएंट्री मोड़ी पड़ी जेनु आपणे स्वादे पोथी में लेखन कार्य करवानुं छे। तो जुओ, आपणे पहेलो प्रश्न करवानो छे कि नीचे आपेला दरेक प्रश्न उत्तरमांथी आपेला विकल्पमांथी साचो विकल्प शोधी तेनो क्रम अक्षर प्रश्नની સામે આપેલા ચોરસમાં આપણે લખવાનું છે। જેમાં પહેલો પ્રશ્ન છે, કઈ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે? તેમાં તમને કીધું છે, એના વિકલ્પો આપ્યા છે, અ તાપી, બ નર્મદા, ક મહી અને ડ સાબરમતી। તો આપણે શીખ્યા છે પાઠમાં કે નર્મદા ગુજરાતની સૌથી લાંબી નદી છે, એટલે આપણે આ જવાબમાં લખીશું પ. બીજું, નર્મદા નદી પર ભરૂચ પાસે બાંધેલા જૂના પુલનું નામ શું છે? તો જોઈએ તો એ બ્રિજનું નામ શું છે, ગોલ્ડન બ્રિજ, નગલ બ્રિજ, કેબલ બ્રિજ કે ઇન્ડિયા બ્રિજ? તો જુઓ, કેબલ બ્રિજ ન આવે, નગલ બ્રિજ પણ ના આવે, તો અહીં આવશે ગોલ્ડન બ્રિજ કહેવાય છે, એને એટલે આપણે જવાબમાં અ લખીશું. ત્રીજું, સુરતની બાજુમાં થઈ કઈ નદી વહે છે? તો સુરતની બાજુમાં થઈને આપણે સુરત શહેરમાં રહીએ છીએ, એટલે આપણે સુરતની તાપી નદી વહે છે, એટલે આપણે ડ આવશે. ચોથું, પર્વતની અંદર રેલવે માર્ગ પસાર કરવા માટે શું બનાવવામાં આવે છે? તો આપણે એને શું કહીએ છીએ, ટનલ અથવા બોગડું કહીએ છીએ. ચાલો આગળ જોઈએ, સુરત શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે, કોણ કહેશે? તો સુરત ઉદ્યોગને આપણે શું કહીએ છીએ, હીરા ઉદ્યોગ તરીકે આપણે ઓળખીએ છીએ, એટલે આપણે ક લખીશું. છઠ્ઠું, વડોદરા સ્ટેશનથી ઉપડેલી રિયાની ટ્રેન કયા સ્ટેશન ઉપર ઊભી રહી? તો વડોદરા સ્ટેશન પરથી રિયાની ટ્રેન એ ક્યાં ઊભી રહી હતી? તો એ સુરત સ્ટેશન પર વડોદરાથી ઉપડી અને સુરત સ્ટેશન પર ઊભી રહી, એટલે જવાબ આપણો અ આવશે. હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, ખાલી જગ્યા સ્ટેશનથી રિયાની ટ્રેન 2 કલાક મોડી પહોંચી, તો જવાબ આવશે વડોદરા, વડોદરા સ્ટેશન પરથી. બીજું, એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે ખાલી જગ્યાવાળા પુલ હોય છે, તો આમાં આપણે લખીશું સીડીવાળા, સેનાવાળા, સીડીવાળા પુલ હોય છે. ત્રીજું, રેલવે કર્મચારીઓ ખાલી જગ્યા દ્વારા વડે ટ્રેનના ડબ્બામાં પાણી ભરતા હતા, તો જવાબમાં લખવાનું છે પાઇપ વડે. ચોથી, ખાલી જગ્યા ટ્રેન આવતી હોય ત્યારે સડક માર્ગો માર્ગનો રસ્તો ખાલી જગ્યા વડે બંધ કરવામાં આવે છે, તો એનો જવાબ લખવો પડશે આપણે ફાટક વડે બંધ કરવામાં આવે છે. પાંચમું, નર્મદા નદીનું પાણી ખાલી જગ્યા દ્વારા દૂરના વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે, તો જવાબ આવશે નહેર દ્વારા. છઠ્ઠી, ખાલી જગ્યા, ખાલી જગ્યા નદી પર બાંધેલો નવો બ્રિજ કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે, નર્મદા નદી ઉપર નવો બ્રિજ બાંધ્યો છે જેને કેબલ બ્રિજ તરીકે ઓળખીએ છીએ. તો આ થયો તમારો પ્રશ્ન બીજો. હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન 3, ખરા ખોટાની નિશાની કરવાની છે. તો જેમાં આપણે પહેલું વિધાન છે, અમદાવાદ સ્ટેશનથી રિયાની ટ્રેન 2 કલાક મોડી ઉપડી, તો ખોટું, બરોડા સ્ટેશનથી 2 કલાક મોડી ઉપડી હતી. બીજું, બરોડા સ્ટેશન ઉપર રિયાને તેના પપ્પાએ રેલવે સ્ટેશનની સુવિધા બતાવી, તો સાચું. ત્રીજું, રિયાની ટ્રેન સડક માર્ગના બંધ ફાટક પાસે ઊભી રહી હતી, તો ખોટું. ચોથું, ફાટક બંધ હોય ત્યારે સડક માર્ગના વાહનો ઊભા રહે છે, સાચું. પાંચમું, બરોડાથી ભરૂચ જતા રિયાએ ટ્રેનમાંથી તાપી નદી જોઈ, તો આ વિધાન ખોટું છે. છઠ્ઠું, નર્મદા નદી પર બાંધેલો નવો બ્રિજ કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે, સાચું. સાતમું, સુરત શહેર દેરી ઉદ્યોગ માટે જાણીતું શહેર છે, તો આ વિધાન ખોટું આવશે. ચાલો હવે આગળ આપણે જોઈએ, જોડકા જોડવાના છે આપણે. તો અ વિભાગ સામે તમારે બ વિભાગના જવાબ શોધીને અહીંયા સાચો ઉત્તર તમારે લખવાનો છે. પહેલું, અમદાવાદ પછી આવેલું સ્ટેશન, તો અમદાવાદ પછી શું આવશે, નડિયાદ આવશે, એટલે ડ લખીશું. સુરત, બીજું, સુરત પછી આવેલું સ્ટેશન, સુરત પછી શું આવશે, તો સુરત પછી આવેલું સ્ટેશન આવશે એ વલસાડ, શું આવશે, ઈ વલસાડ. ત્રીજું, બરોડા પછી આવેલું સ્ટેશન, બરોડા પછી કયું સ્ટેશન આવશે, તો બરોડા પછી આવશે સુરત. અને ચોથું, વલસાડ પછી આવેલું સ્ટેશન, વલસાડ પછી કયું સ્ટેશન આવશે, તો આવશે વાપી, એટલે આ પ્રમાણે તમારે જવાબ લખવાના રહેશે. હવે બીજું ચૂડકું જોઈએ, કયા ગામની કઈ વસ્તુ વખણાય છે એમ તમારે ચૂડકું લખવાનું છે. તો જો પાટણ, પાટણ તો શું વપરાય, પટોળા વખણાય એના. સુરતમાં, તો સુરતનું શું વપરાય, તો સુરતમાં આપણે ઘારી ખૂબ પ્રખ્યાત છે. બરોડા હોય તો એનો લીલો છેવડો, અને નર્મદા નદી તે કોણ છે, ગુજરાતની સૌથી મોટી નદી છે. હવે આગળ જોઈએ પ્રશ્ન 5, માંગ્યા મુજબ તમારે ઉત્તર લખવાના છે. તમે ગુજરાતી બોલી સિવાય કઈ કઈ બોલી વિશે લોકો સાંભળ્યા છે, તો આપણે હિન્દી, બંગાળી, ઉર્દુ, અંગ્રેજી, મરાઠી અને પંજાબી લોકો જે ભાષા બોલે છે એ આપણે
કોઈ ઠેકાણે મુસાફરીમાં સાંભળી પણ હોય. ચાલો ના પછી તમારા અથવા તમારી આસપાસના વિસ્તારના ગામ કે શહેરની વખણાતી ચીજવસ્તુઓ અને તેની યાદી બનાવવાની છે. ઉદાહરણ તમને આપ્યું છે સુરતની ઘારી અને પાટણના પટોળા. આપણે આ પ્રશ્ન પાઠ્યપુસ્તકમાં પણ કર્યો છે, જો મેં તમને લખી બતાવ્યો છે, આપણે પુસ્તકમાં પણ એની સમજ મેળવી છે. તો આ પ્રમાણે તમારે પ્રશ્ન 5 તમારે જવાબ લખવાના રહેશે. હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન 3. તમે નીચે આપેલા ચિત્રમાં દર્શાવેલા રેલવે સેવક ઓળખો, તેમના નામ લખો અને તેઓ શું કરે છે, તે તમારે શું કામ કરે છે તે તમારે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમારે નંબર પ્રમાણે નામ લખવાના છે. એમના તો પહેલા નંબર પર હમાલ, બીજા નંબર પર કાર્ડ, ત્રીજા નંબર પર તમને આપ્યું છે જે ચિત્ર એમાં લખવાનું છે એન્જિન ડ્રાઈવર, ચોથા નંબર પર ટિકિટ ચેકર, પાંચમા નંબર પર રેલવે પોલીસ અને છઠ્ઠા નંબર પર આપણે લખીશું સફાઈ કામદાર. આ 6 નામ તમારે લખવાના છે અને તમારે સેવકના નામ લખી એ કયા કામ કરે છે જે તમારે વિગતવાર દર્શાવવાના છે. તો પહેલું જોઈએ આપણે હમાલ. હમાલ શું કામ કરે છે, કે તેઓ લોકોના સામાન ઉપાડે છે અને તેમને મદદ કરે છે. બીજું નામ છે તમારી પાસે ગાર્ડ. ગાર્ડ એ ટ્રેનના સૌથી પાછળના વિશેષ ડબ્બામાં બેસે છે, તે ટ્રેન ચલાવવા માટે લીલી ઝંડી કે બેટરીથી સંકેત આપે છે. ત્રીજો નંબર આવશે એન્જિન ડ્રાઈવર. એન્જિન ડ્રાઈવરનું કામ શું છે, તે ટ્રેન ચલાવવાનું કામ કરે છે. એવી રીતે ચોથો નંબર આવશે ટિકિટ ચેકર. ટિકિટ ચેકરનું કામ શું હોય છે, કે મુસાફરોની ટિકિટ તપાસે છે અને ખાતરી કરે છે કે વગર ટિકિટ કોઈ મુસાફરી કરે તે દંડ કરવાનું કામ પણ કરે છે. પાંચમામાં આવશે રેલવે પોલીસ. રેલવે પોલીસનું કામ શું છે, રેલવે અને મુસાફરોની સુરક્ષા કરવાનું કામ એ રેલવે પોલીસનું છે. હવે આવશે સફાઈ કામદાર. સફાઈ કામદાર શું કામ કરે છે, સફાઈ કામદાર ટ્રેન તથા રેલવે પ્લેટફોર્મની સફાઈ પણ કરે છે. અને સાતમો નંબર આવશે ટિકિટ આપનાર. ટ્રેનમાં મુસાફરી કરવાની ટિકિટ આપે છે. આપણે 7મા નંબરમાં ખાનામાં તમારે ટિકિટ આપનાર લખી દેવાનું અને એનું કામ લખવાનું કે ટ્રેનમાં મુસાફરી કરનાર કરવાની તે ટિકિટ આપે છે. તો આ પ્રમાણે તમારે પ્રશ્ન 3 લખવાનો રહેશે. હવે આગળ જોઈએ પ્રશ્ન 6. એક બે વાક્યનો ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, બરોડાથી વાપી વચ્ચે રિયાએ કયા કયા સ્ટેશન જોયા. તો રિયાએ સુરત, નવસારી અને વલસાડ જેવા સ્ટેશન જોયા. આગળ પ્રશ્ન બીજો, રિયાની ટ્રેન કઈ કઈ નદીઓ પરના પુલ પરથી પસાર થઈ હતી. તો રિયાની ટ્રેન સાબરમતી, વાત્રક, મહી, વિશ્વામિત્રી, નર્મદા, તાપી નદીઓના પુલ પરથી પસાર થઈ હતી. ત્રીજો પ્રશ્ન, રેલવે માર્ગની વચ્ચે આવતા સડક માર્ગ પર ફાટક ક્યારે બંધ રાખવામાં આવે છે. તો જવાબ લખવાનો છે આપણે કે જ્યારે ટ્રેન જાય ત્યારે પસાર ત્યારે તે સમયે રેલવે માર્ગની વચ્ચે આવતા સડક માર્ગ પર ફાટક બંધ રાખવામાં આવે છે. ચોથું, નર્મદા નદી પર ભરૂચ પાસે કયા બે પુલ આવેલા છે. તો નર્મદા નદી પર ભરૂચ પાસે એક તો ગોલ્ડન બ્રિજ અને બીજો કેબલ બ્રિજ, એમ બે બ્રિજ આવેલા છે. આગળ જોઈએ આપણે નવો પ્રશ્ન, કે રિયાએ ટ્રેનમાંથી નદી કિનારાના વિસ્તારમાં શું શું જોયું. તો આપણે પાઠમાં વાંચન કર્યું તેના આધારે રિયાએ ટ્રેનમાંથી નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો, કેળાની ખેતીવાળા ખેતરો અને લીલાછમ વૃક્ષો જોયા. આગળ હવે આપણે જોઈએ છઠ્ઠો પ્રશ્ન, સુરત શહેર કયા ઉદ્યોગો માટે વિશ્વભરમાં જાણીતું છે. તો સુરત શહેર હીરા અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. ચાલો સાતમા પ્રશ્ન જોઈએ, સુરત શહેરની કઈ મીઠાઈ પ્રખ્યાત છે. તો સૌને ખબર જ છે કે સુરત શહેરની સુતરફેણી અને ઘારીની મીઠાઈ ખૂબ જ પ્રખ્યાત છે. ચાલો આગળ જોઈએ આપણે, તમિલનાડુ રાજ્યના પુરુષો શું પહેરે છે. તો તમિલનાડુ રાજ્યના પુરુષો પહેરણ કે જબ્બો અને નીચે લુંગીની જેમ સફેદ ધોતી પહેરે છે. નવમો પ્રશ્ન, મરાઠી સ્ત્રીઓ કેવી સાડી પહેરે છે. તો મરાઠી સ્ત્રીઓ ધોતીની જેમ સાડી પહેરે છે. દસમા પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું અને બીજા નંબરનું મોટું શહેર કયું ગણાય છે. આપણે પાઠ વાંચન કર્યું ને કે અમદાવાદ પછી સૌથી મોટું શહેર કયું આવે છે, સુરત આવે છે. તો આપણે જવાબ પણ લખીશું કે ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ અને સૌથી એના પછી બીજા નંબરનું શહેર જે આવશે એનો જવાબ આવશે સુરત. ચાલો હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન 7. પ્રશ્ન 7માં શું કીધું છે, નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. તો જુઓ, પ્રશ્નનો ઉત્તર લખવા માટે આપણે શું કરવાનું છે. પહેલો પ્રશ્ન જોઈએ આપણે, રિયાએ વડોદરાના સ્ટેશન પર કયા કયા સ્થળોની મુલાકાત લીધી. તો જવાબ લખીશું, રિયાએ વડોદરાના સ્ટેશન પર ટિકિટ બારી, ટિકિટ ચેકર રૂમ, પ્રતીક્ષા રૂમ, પાર્સલ રૂમ, લોકરની સુવિધા, ટોયલેટ બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન
અને પછી એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે સીડીવાળા પુલ વગેરે સ્થળોની મુલાકાત લીધી. હવે આગળ જોઈએ બીજો પ્રશ્ન, રિયાએ ફાટક પાસે શું શું જોયું? તો રિયાની ટ્રેન સદક માર્ગના બંધ ફાટક પાસેથી પસાર થઈ ત્યારે રિયાએ જોયું કે લોકો ફાટકની બંને બાજુ ટ્રેન પસાર થવાની રાહ જોઈને ઊભા હતા. ત્યાં તેને બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર તેમજ માલસામાન ભરેલી ટ્રકો જેવા વાહનો ઊભા હતા તે જોયા. કેટલાક લોકો પોતાના વાહન બંધ કર્યા વગર ઊભા હતા, જેને કારણે તેનું વાતાવરણ કેવું હતું? ધુમાડાવાળું અને અવાજવાળું હતું. અને કેટલાક લોકો જોખમ કરીને ફાટકના સળિયાને જેથી પસાર થઈને ફાટકની નજીક આવીને પણ તેને ઊભેલા જોયા. ચાલો પ્રશ્ન 3 જોઈએ. ટ્રેનના ડબ્બામાં પાણી અને વીજળી કેવી રીતે આવતી હશે ચર્ચા કરો. જો આ પ્રશ્નનો જવાબ તમારે પાઠ્યપુસ્તકમાં આપ્યા છે જે તમારે તમારી નોટમાં પણ લખવાના છે. તો જુઓ આગળ કે જે સ્ટેશનથી જે સ્ટેશનથી ટ્રેન ઉપડતી હોય ત્યાં ટ્રેનના દરેક ડબ્બામાં પાણી ભરવામાં આવે છે. આ પાણીનો ઉપયોગ મુસાફરો ટોયલેટ અને બાથરૂમ તથા હાથ મોઢવા માટે કરે છે. ટ્રેનમાં વીજળી માટે જનરેટરની વ્યવસ્થા હોય છે જેનાથી પંખા અને લાઇટ ચાલુ હોય છે. કેટલીક ટ્રેનમાં વીજળીના વાયર સાથે ટ્રેનના ઉપરના સળિયા જેવા વાયર પણ લગાવી વીજળી મેળવી ટ્રેનની ઝડપ વધારી શકાય છે. આવી ટ્રેન ભારતના મોટા શહેરો વચ્ચે ખૂબ જ ઉપયોગી છે. તો આ થયું આપણો પ્રશ્ન 3. આગળ હવે આપણે જોઈએ પ્રશ્ન 4. તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલી છે, તેના ઉપર કઈ કઈ જગ્યાએ પુલ બાંધેલા છે? તો આપણે આપણા વિસ્તારમાં મેં જવાબ લખીને બતાવ્યું છે કે બનાસ, સરસ્વતી, અર્જુની અને સિંધુ નદી આવેલી છે. આ અમદાવાદ શહેરની વાત છે. એના પરથી બનાસ નદી પર દિશા અને થરાદ જવાના રસ્તા ઉપર પુલ બાંધેલો છે. તેનું નામ બનાસ પુલ છે તથા સરસ્વતી નદી પર વડગામથી પીલુચા નામના ગામ નજીક પુલ બંધાયેલો છે. આ પ્રમાણે તમારે જવાબ લખવાનો છે. હવે આગળ જોઈએ આપણે 9 પ્રશ્ન. નદી ઉપર પુલ કેમ બાંધવો પડે છે, વિચારો અને લખો. તો જવાબ લખીએ. જો નદીની વચ્ચે થઈને લોકોએ વાહનની અવર જવર કરવાનો રસ્તો નીકળતો હોય ત્યારે નદી પર શું બાંધવામાં આવે છે? પુલ બાંધવામાં આવે છે. કારણ કે પાણી હોય તો એક છેડેથી બીજે છેડે જવું પડે, તો આપણે પુલ બાંધેલો હોય તો સરળતાથી જઈ શકીએ છીએ. અને શું હોય છે કે નદીમાં બારેમાસ પાણી રહેતું હોય છે અને ચોમાસામાં શું હોય છે, પાણી ખૂબ વધી જાય છે. એટલે ચોમાસામાં પુલ જેવી સ્થિતિ હોય છે એટલે લોકોને એક છેડેથી બીજે છેડે પર જવું હોય તેમાં મુશ્કેલી થાય છે, તકલીફ પડે છે. એટલે આ સમસ્યાને નિવારણ માટે, લોકોની સગવડતા માટે આપણે શું કરીએ છીએ, નદી ઉપર પુલ બાંધવામાં આવે છે. હવે આગળ પ્રશ્ન 6. તમને કીધું છે કે તમે કયા કયા શહેરો જોયા છે, ત્યાં તમે શું જોયું છે, તો તમારે લખવાનું છે. તો એ મેં તમને જવાબ લખી બતાવ્યું છે કે મેં સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, અમદાવાદ, પાટણ અને બરોડા જેવા શહેર જોયા છે. સિદ્ધપુરમાં રુદ્ર મહાલય, બિંદુ સરોવર, કાર્તિકેય મંદિર, ઊંઝામાં ઉમિયા માતાનું મંદિર આવેલું છે, મહેસાગરમાં દૂધસાગર ડેરી અથવા વોટર પાર્ક આવેલો છે, અમદાવાદમાં તો કાંકરિયા તળાવ, પ્રાણી સંગ્રહાલય, નગીના વાડી, રિવરફ્રન્ટ, સીડી સૈયદની જાળી, હટેસિંહ નદીરા અને આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અથવા સાયન્સ સિટી પણ જોયા છે. સરખેજનો રોજો, નેહરુ બ્રિજ પાસે ફરતી હોટલ, પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ, રાણી કી વાવ અને વડોદરામાં કમાટી બાગ, સયાજીરાવ મહેલ અને મ્યુઝિયમ વગેરે સ્થળોની મુલાકાત લીધી છે. એટલે આ વગેરે સ્થળો આપણે જોયા છે. ચાલો આગળ જોઈએ પ્રશ્ન 7. તમે કેવા કેવા પ્રકારના પોશાક પહેરતા લોકો જોયા છે? જો આપણે ભારત વિવિધતામાં એકતા ધરાવે છે એટલે અલગ અલગ જાતિના લોકો વસે છે અને એમનો પોશાક પણ અલગ અલગ હોય છે. એટલે ગુજરાતમાં સ્ત્રીઓ પંજાબી ડ્રેસ કે સાડી, ચણિયો કે કપચો પહેરે છે, જ્યારે પુરુષો શું કરે છે, પેન્ટ, શર્ટ કે લેંગો પહેરે છે અને પહેરણ પહેરે છે અથવા ધોતિયું, ઝભ્ભો પણ પહેરે છે. કેટલાક લોકો માથા ઉપર પાઘડી અથવા ટોપી પહેરે છે. કચ્છના વિસ્તારની સ્ત્રીઓ મોટા ઘેરવાળો ઘાઘડો અને કપચો પહેરે છે અને માથે ઓઢણી ઓઢે છે, જ્યારે પુરુષો નાચાવાળો ચોરણું પહેરણ કે અંગરખું પહેરે છે તેમજ માથે ટોપી, ફાળિયું કે પાઘડી પહેરે છે. મહારાષ્ટ્રના લોકોમાં સ્ત્રીઓ ધોતીની જેમ સાડી પહેરે છે અને પુરુષો શું પહેરે છે, પહેરણ અને ધોતી પહેરે છે અને માથે ટોપી હોય છે. આમ અલગ અલગ દેશના લોકો અલગ અલગ પોશાક પહેરે છે. આ થયું પ્રશ્ન 7. હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન 8. અનુમાન કરો કે તમે ટ્રેનની લાંબી મુસાફરી પર જાઓ છો, સમય પસાર કરવા માટે કઈ કઈ વસ્તુઓ તમે સાથે લેશો? તો આપણે ટ્રેનમાં જઈએ તો મુસાફરી ખૂબ લાંબી અંતર હોય તો આપણે સમય પસાર કરવા માટે ઇન્ડોર રમતો જેવી કે સાપસીડી, ચેસ, લૂડો, પત્તા, કોળી, વાર્તાની ચોપડી, છાપુ, હેડફોન, પઝલ વગેરે વસ્તુઓ આપણી સાથે લઈ જઈશું. તો અહીં પ્રશ્ન 7ના સવાલ જવાબ પૂરા થયા. હવે તમને પ્રવૃત્તિ આપી છે જે તમારે નથી કરવાની. તમારે આ પ્રવૃત્તિ હમણાં આ પ્રવૃત્તિ અત્યારે કરવાની નથી. હવે
प्रश्न बीजो आप नीचेनी घड़ियाल में कयो टाइम बतावे छे ते तमारे लखवानो छे। तमारे घड़ियाल में कांटा दोरी बतावे छे तमारे टाइम समय कयो छे लखवानो छे। पहली घड़ियाल में 9 वाग्या छे, पछी 5, 7 अने 10:25 नो समय मैं तमने लखी बतावे छे प्रमाणे तमारे लखवानो छे। हवे आगळ आपणे जोईए हॉट प्रश्नोना जवाब, तेमां पण तमारे साचो विकल्प सुधी जवाब लखवानो छे। पहेलो प्रश्न, बरोडा स्टेशन पर રિયાને તેના પિતાએ શું બતાવ્યું? તો એને આપણે ઓપ્શનમાં લખીશું એની રેલવેની સુવિધાઓ બતાવી, એટલે આપણો જવાબ ક આવશે। બીજું, ખુલ્લા ફાટકમાંથી પસાર થતાં કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? તો આપણે શું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ આપણે ફાટકમાંથી પસાર થતા હોઈએ ત્યારે ડાબી અને જમણી બાજુ જોવું જોઈએ કે કોઈ ટ્રેન આપણી પાસે આવતી નથી ને માટે। ત્રીજું, ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફર ટિકિટ ચેકર શું કરે છે? શું કરે છે? આપણે જો ટિકિટ વગર પકડાઈ જઈએ તો આપણને શું કરે છે? દંડ રૂપિયા વસૂલીને એની રસીદ આપણને આપે છે, એટલે આપણો જવાબ બ આવશે। ચાલો ચોથો, બરોડા શહેરની નજીક કઈ નદી વહે છે? તો બરોડાની નજીક કઈ નદી વહે છે? તો જવાબ આવશે આપણો વિશ્વામિત્રી નદી પસાર થાય છે, નદી વહે છે। તો આ થયા તમારા હોટ પ્રશ્નોના જવાબ, તમારે સાચા વિકલ્પનો જવાબ સામે આપેલા ખાનામાં તમારે લખવાનો રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો 5-7 રિયાની ટ્રેન મોડી પહોંચી એ પૂરો થાય છે। તમારા તમામ પ્રશ્નો તમારી સ્વાધ્યાયપોથીમાં સારા અક્ષરે લખવાના રહેશે અને તમારે તમારી નોટબુકમાં સ્વાધ્યાયપોથીમાંથી પ્રશ્ન બીજો, ત્રીજો અને ચોથો લખવાનો છે। હવે પછીના વિડીયોમાં આપણે ફરી મળીશું।